समाचारों में आगळ वात करी मेहसाणानी। मेहसाणामां स्थानिक स्वराजनी चूंटणीने लईने टिकीटो जाहेर थता ज उम्मेदवारोए पोताना वोर्डमां चूंटणीनो प्रचार करवानुं शरूआत करी दीधुं छे। મહેસાણામાં વોર્ડ નંબર 8ના આજે ઉમેદવારો સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી। વોર્ડ નંબર 8માં 8 વર્ષમાં વિકાસના કામો કર્યા છે। स्थानिक स्वराज्य की जो चूंटणी है तुम अत्यारे हाल में कही सकते कि जो बीगुल है वागी गयु जे उम्मीदवारों से अत्यारे हाल में पोता वोर्ड में वोट की मांगणी करवा निकळ्या छे। आज आप बात करीशु वोर्ड नंबर 8 त्या आगे आप पहुंचे छे त्यांना जे लोग है जो उम्मीदवारों से सौथी प्रथम उम्मीदवार साथ बात करीशु कि उम्मीदवारों केवी रीते आ जे विस्तार है तुम जे अत्यार सुधी में काम थया छे परंतु जे कामों बाकी रही गया है तेनी पूर्ति केवी रीते करशे। जी बेन, तमे आ वोर्ड में उम्मीदवार छो, शू कहो, कया कया प्रश्नों हजू सुधी सोल्व नहीं थया? वोर्ड 8માં કોઈપણ કામ જે બાકી રહી ગયું હોય તે અમે આવીને પછી પૂરું કરશું। આટલા દિવસો સુધી જે ચાલી રહ્યું હતું તેમાં ઘણા બધા કાર્યો જે છે તે પૂર્ણ થયા છે। વોર્ડના જે સ્થાનિકો છે તેમનું પણ એવું કહેવું છે, પરંતુ કયા એવા કાર્યો જે છે તે કે જે હજુ કરવાના બાકી છે? તો નાગલપુર આપણા તળાવમાં તો જે પાણી ગંદુ આવે છે એ સમસ્યા તે અમે હલ કરી દઈશું આવતા અઠવાડિયે। જી ચોક્કસ, બીજા પણ ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું, એ પણ મહિલા છે। શું કહેશો બેન, અત્યારે હાલમાં કેવા એવા જેવા કાર્યો છે, તમારી પ્રશ્નો કેવા કોઈ પ્રશ્નો આવ્યા છે કે જેના આ વોર્ડમાં કામ નથી થયું? આ વોર્ડમાં બધા જ રોડ રસ્તા બધું જ 8 નંબરમાં પૂરું થઈ ગયેલું છે અને બાકીના રસ્તા રોડ જે બાકી હશે એ હવે પૂર્ણતાના આરે છે અને હવે જે બાકી હશે એ પૂરું કરાવીશું। જી ચોક્કસ, જે અત્યાર સુધીમાં જીતીને આવ્યા છે તેમની સાથે વાત કરીશું। કાનજીભાઈ દેસાઈ જે છે તેમની સાથે વાત કરીશું કે કેવા કેવા કાર્યો છે, મોસ્ટ ઓફ કાર્યો પૂર્ણતી કરી છે પરંતુ એવા કેવા નવા કાર્યો છે કે હવે પછી તેઓ કરશે? કાનજીભાઈ શું કહેશો, અત્યાર સુધીમાં તો ઘણું કાર્ય કર્યું છે પરંતુ હવે એવા કેવા પ્રશ્નો છે જે આપણી સામે છે જેની આપણે પૂર્તિ કરીશું? આ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન ગટરનો છે। એસટીપી પ્લાન્ટ અટકેલો છે, ગયા 5 વર્ષથી કોંગ્રેસ નગરપાલિકાનું કુશાસન હતું, એના લીધે સમગ્ર મહેસાણા શહેરને લોકો ત્રાસ ગુજારે હતો, એમાંથી મુક્તિ અપાવવા માટે એસટીપીનો પ્લાન તાત્કાલિક નાયક મુખ્યમંત્રીને કહી અને પૂરો થાય તો આ મહેસાણા બેની ગટરની વ્યવસ્થાનું કામ પૂર્ણતાને આરે થાય એવા તાત્કાલિક કામો કરવાના છે। નગરપાલિકામાં અત્યાર સુધી કોંગ્રેસનું શાસન હતું, ઘણા જે સ્થાનિક પ્રશ્નો છે તે હજુ સુધી નથી ઉકેલાયા, જો આપણી નગરપાલિકા બનશે તો કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બને તો અમારા વિસ્તારમાં એક મોટું તળાવ છે જે ગંદકીના પાણીથી ભરેલું હોય છે હંમેશા। અમે ગયા બોર્ડમાં પણ એક કામ મૂકેલું, 16 કરોડ રૂપિયાના ખર્ચે એનું બ્યુટિફિકેશન અને એનું ડેવલપમેન્ટ કરવાનું જેથી કરીને બાળકો વૃદ્ધો ત્યાં ફરવા ફરવા જઈ શકે અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાય અને ગંદકી દૂર થાય એ કામ તાત્કાલિક અમે નાયબ મુખ્યમંત્રીશ્રીની ભલામણથી એમના માર્ગદર્શન હેઠળ એને પૂરું કરાવીશું। જી ચોક્કસ, અત્યારે હાલમાં નગરપાલિકા જે કોંગ્રેસની હતી છેલ્લા 2 મહિનામાં ભાજપે શાસન કર્યું છે તો 2 મહિનામાં કેટલો વિકાસ થયો છે મહેસાણા? તમે જોઈ શકો છો જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન 2 માસ માટે આવ્યું